સ્વામીજી આપને સરસ મજાની વાતો કરી, ધર્મ સેવા અને બેઠેલાઓને ગમે એવી મોટી વ્યક્તિ આવે એનું ભગવાન નામ સ્મરણથી ભરી દઈએ. આશુતોષ અવઢરદાની સુરેશ્વર મહાદેવની અસીમ કૃપા આપણી ઉપર સતત વર્ષતી રહે એવી વિશુદ્ધ ભાવનાથી ઉદગીત નાદ સહિત ભગવાન સ્મરણ કરી. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, 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 રાઘવ બોલો હરિ માધવ 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 બોલો, માધવ બોલો હરિ કેશવ બોલો, માધવ બોલો હરિ કેશવ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ 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 બોલો. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરવૈ નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તદ્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવૈ નમઃ. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ, પૂજામૂલમ ગુરુર્પદમ, મંત્રમૂલમ ગુરુર્વાક્યમ, ભોક્ષમૂલમ ગુરુર્કૃપા. સુરનિવાસ મધ્યે ભગવાન સુરેશ્વર મહાદેવના મંદિરના રજત જયંતિ જીર્ણોદ્ધાર નિમિત્તે આયોજિત ધર્મસભાની અંદર ઉપસ્થિત પરમાદરણીય શ્રદ્ધેય પૂજ્યપાદ અનંત વિભૂષિત મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાબુ એવમ સમાદરણીય સંતવૃંદ સન્મુખ બિરાજમાન ધર્માનુરાગીઓ નમસ્કાર. એક પાણો સ્થિર થાય તો ભગવાન થઈ જાય છે, એક પાણો સ્થિર થાય તો ભગવાન થઈ જાય. એટલું જ નહીં, આ માણસો પગે લાગવા આવે, સફરજન કેળા નાળિયેર પૈસાનો દમદવાટ ગુગલ નો ધૂપ અગરબત્તી નું આરતી થવા મળે. એક પથ્થર સ્થિર થઈ જાય તો એ પાણો ભગવાન થઈ જાય. માણસમાં એક વિચાર સ્થિર થઈ જાય તો ઈશ્વર હારી જાય. મીરામાં વિચાર સ્થિર થઈ ગયો, મેરે તો ગિરધર ગોપાલ દુસરા કોઈ. હનુમાનજીમાં વિચાર સ્થિર થઈ ગયો, મેં સેવક રઘુપતિ પતિ મોરે, હું હરિનો હરિ મારો, એ નિર્ણય બદલાય નહીં. હરિ કરે સ્વમમ હિતનું એ ભરોસો જાય નહીં. મનુષ્યની પ્રસન્નતાનો આધાર સત્તા સંપત્તિ નથી, નહીતર હું ના દેશના પ્રાઇમ મિનિસ્ટર એક જ પથ્થરના કારીગર છી. ભાઈ ગોરધનભાઈ આરએસએસ ના છી રનિંગ. સત્તા અને સંપત્તિ, સત્તા ભયથી પરિવર્તન લાવી શકે, સંપત્તિ લાલચ થી પરિવર્તન લાવી શકે. સંત સંસ્કાર અને પ્રેમથી પરિવર્તન લાવી શકે, એ શાશ્વત પરિવર્તન હોય છે. કોઈ અપડાવી શકે નહીં, એને કોઈ વટલાવી શકે નહીં. આ તાકાત સંતની છે. એવા સંતનું અહીં જન્મસ્થાન પુણ્યવતી વસુંધરા જનની કૃતાર્થા, એની આ ભૂમિ પવિત્ર થઈ ગઈ, એની માયા કૃતાર્થ આવું સંતાનને જન્મ આપ્યો. એટલા માટે વિચાર સ્થિર થઈ જાય તો આ કથિર હિત થઈ જાય. આ પંચતત્વનું શરીર છે એ મંગલકારી થઈ જાય. માણસ ફરવા ચરવા કે મરવા માટે જન્મેલો નથી. માણસ મરવા ફરવા ચરવા માટે જણેલો નથી, માણસ ભવસાગર તરવા માટે જન્મેલો છે. તો તરવું હોય તો વિચાર સ્થિર કરવો જોઈએ. હેપીનેસ એવરી ટાઈમ હેપીનેસ ડિપેન્ડ અપોન વોટ યુ થિંક. તમે શું વિચારો છો એના ઉપર. આ દેશના ઋષિએ કાયમ પોઝિટિવ એટીટ્યુડ અપનાવ્યો છે, વિધેયાત્મક કલણ. એટલે તો આ દેશમાં આરુણીની મહત્તા છે, ઓસામ બિન લાદેનની નહીં. એ નેગેટિવ એટીટ્યુડ છે, આ પોઝિટિવ એટીટ્યુડ છે. એટલા માટે એ કુંડા બંધાય છે, માણસોના પેટ સુધી અનાજ પહોંચાડાય છે, આંખના આંસુ લૂછવામાં આવે છે, પડી ગયેલાને ઉભા કરવામાં આવે છે, વસ્ત્રહીનને વસ્ત્ર આપવામાં આવે છે, દિશા ભૂલેલાને દિશા દ્રષ્ટો બતાવવામાં આવે છે. અહીંયા બધાનું ભલું થાવ એવું ઈચ્છવામાં આવે છે અને થાય એટલાનું કરવામાં આવે છે, અને એને ધર્મ માન્યો છે. પર હિત સરી ધર્મ ભાઈ, પર પીડાસન નહીં અદમાય, આને ધર્મ કહેવાય. મંદિરમાં 1 કરોડ રૂપિયા લખાવીને ધાર્મિકતાનો દંભ દંડીમ બગાડવા પહોંચ ફડાવી લ્યો, અને તમારો ભાઈ 1000 ના દેણા ખાતર ઝેર પીતો, યાદ રાખજો એ 1 કરોડ ની પહોંચ તમને નરકમાં લઈ જશે, એ અધર્મ આચરો કહેવાય. તમે તમારા ભાઈનું ધ્યાન.
અમને ઉઠાડેલો આ ચાદર, અમને પહેરેલી પુષ્પની માળા અને અમને અમને ઉઠાડેલી ચાદર, જો તમારા મા બાપ પ્રત્યે સેવાનો સદભાવ ન હોય તો આ તમારી ખાપણ છે, તમારું મંગલ કોઈ દિવસ ન થાય. ધર્મ મનુષ્યના જીવનની અંદર ધારણ કરેલો હોવો જોઈએ. ધ્રુવ ધાર્યતી ધર્મ, માણસે ધર્મ ધારણ કરેલો હોવો જોઈએ. આખો મહિનો પાવર ચોરી કરીને 100 રૂપિયા મંદિરમાં નાખો તો અમે ગાંડીને જે અમે મસલ્સ પાવર હોત છે, કોકને મારીને હવારમાં ભાગો જ બેઠ દે એમ મોક્ષ મળી જાય એટલું ભણ્યા પછી તો આ ગધા મુજરી કરી શું કામ. રાષ્ટ્રદ્રોહ એ અધર્મ. માણસો ધર્મની વ્યાખ્યા જેવી કરે, સાધુ સંતોની પાસે તાકાત નથી ધર્મની વાસ્તવિક વ્યાખ્યા સમજાવવાની. કારણ સાધુ બીવે છે, દક્ષિણા નહીં મળે, માન અપમાન થાય, અરે કોની તાકાત છે, કોની મજાલ છે. સત્યનિષ્ઠ આત્મનિર્ભીક પુરુષોને કાળ પણ હંફાવી શકતો નથી, એની તાકાત નથી. એક ભાઈ અમે ભીમનાથ મહાદેવ યજ્ઞમાં ગયેલા, હું જમરાળાવાળો પટુક બગું, એક ભાઈ 1000 ગુલાબના ફૂલ લઈને આવ્યા, ભગવાનને કે ચડાવી દો, પૂજારીને કીધું. એ પૂજારી 1000 ફૂલ નો ગંડિયો લીધો ને જ્યાં ભગવાનને ચડાવવા થાય ત્યાં આકાશવાણી થી ભીમનાથ મહાદેવ ખબરદાર કે ફૂલ ચડાવ્યું. તો ઓલો કે મેં ભીના કપડા પહેરીને 1000 ફૂલ ઉતાર્યા, મેં જીભ ગજરી થી 6 મહિના પહેલા તા પેલો ફાલ ભગવાનને ચડાવવાનો. અત્યારે સ્વીકારવાની ના પડો છો, અત્યારે મેલામ જો 10 રૂપિયાનું એક વેચો તો 1000 ફૂલ ના કેટલા રૂપિયા હોય, ઇકોનોમિકલી વિચાર કરો કે કેમ ના પડો છો, ડેમોક્રેસી છે, જવાબ આપો. અવકૃત સ્નાન કરીને આવ્યો, ભીના કપડે ઓમ નમઃ શિવાય બોલતા, અને 6 મહિના સુધી રોઝડા ને હરણા ને તગડ્યા છે ને વાઇડ કરી છે ને પાણી વાલ્યું છે ને તમે અત્યારે ફૂલ સ્વીકારી ના પડો તો એક ફૂલ અમે અભડાયું નથી, અબોટ છે બધા સુગંધી ખુશબુદાર દેશી ફૂલ છે કે ગુલાબના, અને મખમખાટ. હું બાપુ વિચાર કરો, મને મારું દીકરું કીધું આ ભીમનાથ માદેવ કેમ ના પડી છે, ત્યાં પરી આકાશવાણી થઈ ગઈ, પુષ્પ નો વિરોધ નથી. પુષ્પ લખેના પત્રિકા છતાં ભ્રમરો ખેંચાય છે. આપણે પત્રિકા લખી ત્યારે માણસો આવ્યા, બગીચામાં કોઈ દી ગંગોત્રી છપાતી નથી. પુષ્પ લખેના પત્રિકા છતાં ભ્રમરો ખેંચાય છે. આત્માનંદ અંતર સુધી ઈશ્વર દર્શન થાય છે. તો કે પુષ્પ નો વિરોધ નથી, તો કે તારા પુરુષાર્થ નો વિરોધ નથી, તે મહેનત કરીને એનો વિરોધ નથી. ઉદ્યમેન સિદ્ધ્યંતિ કાર્યાણી નજ મનોરથે શુદ્ધસ્ય સિંહસ્ય મુખે ભગવાન ન પ્રવિશંતિ. તો કે શેનો વિરોધ છે, પુષ્પ નો વિરોધ, તારી તારો વિરોધ છે. ધર્મ નો મર્મ સમજ્યા વગર કરેલું કર્મ કુકર્મ છે. તો કે એવું શું કહ્યું કે નર્મદાના પાઇપલાઇન માં વાલમાં નળી ભરાવી પાણી ચોરીને ફૂલ પકવા છે, માટે આ અધર્મ કહેવા, માટે આ ફૂલ ચડે નહીં. એટલા માટે ધર્મ એ છે કે તમે પહેલા તમારા મા બાપ ની સેવા કરો, એને રોજ પગે લાગો, વડીલો પ્રત્યે આદર રાખો, નાના પ્રત્યે પ્રેમ રાખો, દ્રષ્ટિની અંદર પવિત્રતા રાખો. હમણાં અમારે સ્વચ્છતાનો કાર્યક્રમ ચાલતો હતો મારા આશ્રમમાં, ત્યાં અંદર હું કેટલી વાર ફોઈરામ ગયો છું પણ અવાજ ન હોય, પણ બધો સામાન બહાર કાઢીને ગયો ને તો બધું પછી અંદર અંદર પડઘા પડવા માંડ્યા. પછી મને લાઈટ થઈ, મેં કીધું આની અંદર સામાન પડ્યો તો ત્યાં સુધી પડઘા નહોતા પડતા, કાઢને ગયો એમ કચરો જ્યાં સુધી હોય ત્યાં સુધી પડઘા પડે નહીં. કાકા હું હમણાં બીજાપુર જવાનો છું 6 તારીખે, 18,000 ફૂટ નો ઘુમ્મટ છે બીજાપુર 13 નંબર હાઈવે ઉપર, વિશ્વનું મોટા મોટું સ્થાપત્ય છે, 18,000 ફૂટ ના મીટર વાળો વ્યાસ વાળો ઘુમ્મટ છે, એમાં એક વખત ઓમ બોલો તો 9 વખત સંભળાય. આપણે આ ઘુમ્મટ છે આ નંદિન કાચબો ઘુમ્મટ નીચે હોય છે, ધ્વનિ પ્રપાત કેન્દ્ર કહેવા. કોઈ માણસ ચેલેન્જ ફેંકતો હોય તો મારી સામે ચેલેન્જ છે કે કોઈ પણ માણસ વૈદિક સંસ્કૃતિનું આ મિશન જે છે, મંદિરો એ શ્રદ્ધાના કેન્દ્ર સ્થાન છે, સંસ્કારની સરિતાનું ઉદગમ સ્થાન, એને જો કોઈ પડકાર ફેંકતો હોય તો સાયન્ટિફિક બેઝમેન્ટ ઉપર પ્રૂફ કરી દેવાની સંપૂર્ણ તૈયારી છે, અને એક પણ વાત ખોટી પડે ભગવા કપડા ઉતારીને જિંદગી પર ગુલામી કરવાની તૈયારી છે. સ્વચ્છતા પવિત્રતા લાવી દેશે. એટલા માટે અભણ માણસો માટે ટોકરા ઝાલર ટીંગાડ્યું, ન આવડે તે વગાડો. તમને સ્તુતિ ન આવડે, વંદના ન કઈ ન આવડે, વેદ ની રૂચા ન આવડે, ઉપનિષદ ન આવડે, શાંતિ પાઠ ન આવડે, કઈ ન આવડે કઈક બોલો. એટલા માટે મંદિરો એ શ્રદ્ધાના કેન્દ્ર સ્થાનો છે, અને શ્રદ્ધા એ અંતકરણની આંખ છે. માણસો શ્રદ્ધાનો શબ્દનો વારંવાર ઉપયોગ કરે, શ્રદ્ધા શ્રદ્ધા, આપણે સ્વામીજીનું નામે શ્રદ્ધાનંદજી છે. માણસો શ્રદ્ધા શ્રદ્ધા એમ બોલે, પણ શ્રદ્ધાનો વાસ્તવિક અર્થ શું છે એ માણસ સમજી શકતો નથી. શ્રદ્ધા એ અંતકરણની આંખ છે. માણસ આ આંખથી જોવે બધું દ્રશ્ય છે,
શ્રદ્ધા એટલે બીજો વિચાર જ નહીં, હું એ નો સેકન્ડ થોટ એટ ઓલ, બીજો વિચાર જ નહીં. નિર્ણયાત્મક સંકલ્પની દ્રઢતા એ પરિવર્તનનું મંગલાચરણ છે. એટલા માટે આ દેશની અંદર પોઝિટિવ એટીટ્યુડની પ્રધાનતા છે. અને તમે વિચાર કરશો જ મેળવી શકશો. ઇફ યુ થિંક યુ વિલ ગેટ, તમે વિચાર કરશો તો પામશો. અહીં વિચારની જ પ્રધાનતા છે, સત્તા સંપત્તિની પ્રધાનતા છે જ નહીં. આ દેશનો ઋષિ એટલા માટે વિચારથી જ ઓળખાય છે. અહીંયા એમ કહેવામાં આવ્યું, વિશ્વ કા કલ્યાણો સર્વેત્ર સુખીના સંતુ પરસ્પર દેવો ભવ, કોઓપરેટિવ લાઈફની પ્રધાનતા છે. અહીંયા પોઝિટિવિટી. એક બેને મને હમણાં અમારા નંદકુમારબા હાઈસ્કૂલ છે ભાવનગરમાં, એના રિટાયર્ડ એક પ્રિન્સિપાલે કીધું મને કે અમે ટોટલી પોઝિટિવ હોય પણ નેગેટિવ વાળા અમારી ઉપર હુમલો કરે શું કરું, અમારે તાલી ઓગળે. મેં કીધું ના, કૃષ્ણચરિત્ર કે રામચરિત્ર એમ કહેતું જ નથી. વિષ્ટિ ગયા પછી જો ન હારે, શાસ્ત્રની વાત સ્વીકારે નહીં તો શસ્ત્ર ત્યાર છે, કહો પાર્થને ચડાવે બાણ, હવે નક્કી યુદ્ધે જ કલ્યાણ. આ દેશ એવો છે જ નહીં, ઇજડાવાનો દેશ છે જ નહીં. હરિસ્મરણ એટલે એકલી માળા જ ગોબાવી એમ નહીં. માતાઓના હાથની વાત છે, સાંપ્રત કાળ એટલો બધો છે, ક્રિમિનલ આંખ છે નીચે ઉતારવો હોય, સમાજ વ્યવસ્થાની પુનર્સ્થા કરવે, મનુષ્યના જીવનની અંદર વ્યવહાર પ્રધાન હોય છે, સત્તાના જીવનની અંદર ન્યાય પ્રધાન હોય છે, અને દેવતાઓના જીવનની અંદર નીતિ પ્રધાન હોય છે. આ દેશને બચાવવો હોય તો માતાએ ધ્યાન રાખવું જોઈએ. જે સ્ત્રી વિવેકથી જાગૃત હોય એ દેશની અંદર ચારિત્રની ખોટ કોઈ દિવસ પડતી જ નથી. ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય પણ પવિત્ર હોય તો જખ મારીને પગે લાગવું પડે. ગણપતિ ને હનુમાનજી મોઢામાં ક્યાં ઠેકાણું, બધા પગે લાગે છે ને, પણ એની પાસે કેરેક્ટર પાવર છે, એની પાસે ચારિત્ર છે. એમ આપણી પાસે દાંત પડી ગયા, ડોસી થઈ ગયો, આપણી બા છે, બીજો શબ્દ બોલાય જ નહીં ને. ગંગા જળ કરતા એના મોઢાની લાળ જો આપણા ગાલ ઉપર પડે તો ધનજી મોક્ષ મળી જાય. પણ અત્યારની સ્ત્રીઓને ડોસિક સાસુ ગમતી જ નથી. એક સાસુ એક સ્ત્રી સો શિક્ષકની ગરજ સારે. વર્ગમાં બાળક તૈયાર થાય એ માન્યતા ભૂલ ભરેલી છે. બાળક ગર્ભમાં તૈયાર થાય, લોહીના સંસ્કાર હોવા જોઈએ તો એ વટલાય નહીં, વેચાય નહીં. ક્રિમિનલ પોઈન્ટ ડાઉન કરવો પડશે, અને એના માટે એક જ ઈલાજ છે, શિક્ષણ. શિક્ષણ સિવાય કોઈ પણ વ્યવસ્થાનું પુનઃપ્રસ્થાપન નહીં થઈ શકે. એના માટે સ્વામી આપણે અત્યારે પધાર્યા શ્રદ્ધે મુક્તાનંદજી બાપુ, શિક્ષણ દ્વારા જ આ બની શકશે. શિક્ષિત દ્વારા દીક્ષિત થઈ શકાય, દીક્ષિત દ્વારા સુરક્ષિત થઈ શકાશે, અને વિકસિત થઈ શકાશે. બાજી બધા વિકાસ છે ને એ ભૌતિક વિકાસ હશે, એ વિકાસ કલ્યાણકારી નહીં હોય. સમુદ્ર મંથન વગરનું અમૃત પીવું હોય, સમુદ્ર મંથન વગરનું અમૃત પીવું હોય તો શિક્ષણને પ્રધાનતા આપો. ઔષધિ વાટ્યા વગરનું રસાયણ પીને અમર થઈ જવું હોય તો શિક્ષણને પ્રધાનતા આપો. અને ભૌતિકતા વગરની દિવ્યતા અને ભવ્યતાની અનુભૂતિ કરવી હોય તો શિક્ષણને પ્રધાનતા આપો. ભગવાન શિવજી ભાઈ ક્યાં કહે છે, મહોક્ષ ખડવંગમ પરશુર જીનમ ભસ્મ ફાણીના કપાલમ જીદીય તવ વરદ તંદ્રોપકરણમ સુરાસ્તામ દામ્રોત્યમ દદતિદુ ભવદ્વૌ પ્રણહિતામ નહિ સ્વાત્મા રામમ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતિ. એ પોતે પોતાથી પોતાનામાં ખુશ છે. જેને આ ખબર પડી જાય એને આ બધું અમારે મજા છે, લ્યો નો લોસ ટોટલ પ્રોફિટ, બખા છે અમારે ગાડીયું માન સન્માન. તમે ટૂટી મરો આવી જાઓ, અમારા હું વાંધો અવાર ધ્યાન સુધી અમથી અમતા દુઃખી થાવ છો. અત્યારે શાલ અમે ઓઢી, કવર અમે લઈ લીધા, અને હમણાં જમવામાં અમે પેલા બેસી જઈશું. આમાં એક વાક્ય બહુ નડે છે, જેનો નિર્ણય અફર એની સફર સફળ. તમારું નક્કી પણ હોવું જોઈએ કે આજથી માવો નહીં ખાઓ, આજથી બીડી નહીં પીવું, આજથી વહેલો જાગીશ મારી બાને, આ નહીં તો ઈજડાઓને શું કેવું. નક્કી હોવું જોઈએ, નક્કી તો ચક્કી બંધાય. નિર્ણય અફર તો સફર સફળ. તમારું દ્રઢતા વાળું કામ હોય તો જ મેળ પડે. આ તો અભી બોલા રબ્યુગ. આ દેશનું જે દેશનો યુવાન હેવાન હોય એ રાષ્ટ્ર હેરાન ને વેરાન હોય, એ રેગિસ્તાન કોઈ દિવસ ગુલિસ્તાન ન થઈ શકે. વિશ્વમાં સૌથી વધુ યુવાન ધન આ રાષ્ટ્ર પાસે છે, 65% યુવાન ધન છે. પણ આ દેશના યુવાન ને 1.5 ઇંચની પીડી કેબિન સુધી ઢસડી જાય છે. આ દેશના યુવાન ને 1.5 ઇંચનું પાઉચ તુલસી માણેકચંદ નું એ કેબિન સુધી ઢસડી જાય છે. એના કરતા દેણીભાઈ પથ્થર નો જન્મ આપ્યો તો ગરીબ માણસની દિવાલમાં કામ આવે. જીવવું શા માટે જોઈએ, કુછ કરકે દિખા દો આપની હસ્તી મિટા દો.
જો તમે કઈ કરી શકવાના ન હો. દેશી ભાષા એમ કે તમે કઈ મોજ મારી શકવાના ન હો તો અહીં શું કામ હેરાન કરજો, કેટલાય ખાડા છે, પૂર્ણિમ ગામ આવે ને એમાં આવી જાવ, બધું માથાકૂટ મટે બધું. આ બધું માતા કરી શકે? અરે આ દેશની સ્ત્રીના ધાવણમાં થકાતો જ રાવણ પેદા થાય જ નહીં. મા સુધી મદાલસા હલરડું ગાય, શુદ્ધ શ્રી બુદ્ધ શ્રી નિરંજન શ્રી, આ તો હુઈ જમર રોય બાવાયો. અરે અમે શું બગાડ્યું તમારું? સંત રહો સંસારમાં, જરી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર મેં ઠાર ઠામો ઠામ, સંત વસંત લાવી દે, સંત અનંત નું દર્શન કરાવી દે, સંત અંતમાંથી મુક્ત કરી દે, સંત ભગવંત મિલાવી દે. આ બધું અંત વાળું છે, માટે બધા અનંત તરફ જાય છે. અંત થી અનંત સુધીની યાત્રામાં સંત અનિવાર્ય છે, સદગુરુ શાસ્ત્ર અનિવાર્ય છે. એટલા માટે માણસો સંત પાસે જાય છે. સંત કઈ ટાઈમ પાસ કરવાનું ટેન્શન નથી, એ કઈ આળસ ને ઉછેરવાનું કેન્દ્ર નથી. સંતો ચેતના છે, સંતો પુરુષાર્થ નું એક પ્રવાહ છે, સંતો દિશા અને દ્રષ્ટિનો માર્ગદર્શક છે. એ પ્રેક્ટિકલ લાઈફ છે, બકવાસ નહીં. દેશની અંદર બધા દુષ્કાળ સહન થઈ શકે, પાણીનો દુષ્કાળ સહન થઈ શકે, અનાજનો દુષ્કાળ સહન થઈ શકે, વિચારનો દુષ્કાળ પડે ત્યારે વિનાશ થઈ જાય છે. સમસ્યા એવી કોઈ મોટી હોતી જ નથી જે માણસથી મોટી હોય. સમસ્યાનો જન્મ માણસ કરે છે, માણસથી સમસ્યા મોટી હોતી નથી. સમસ્યાનો ઉકેલ હોય જ છે, પણ ઉકેલ સમસ્યા થઈ જાય ત્યારે વિનાશ શરૂ થઈ જાય છે. એટલા માટે માણસે નક્કી કરવું જોઈએ. જોજો, બધી મહેનત કોઈ થી પાડાની સભા ભરાણી, કુતરાની સભા ભરાણી, મીંદરાની કારણ, માણસને સુધારવા મહેનત થાય. માણસ માણસ થઈ જાય, દેખાવનો માણસ, સ્વભાવથી માણસ થઈ જાય, એટલે સમસ્યા જેવું કાંઈ રહે જ નહીં. અનાથ આશ્રમો બંધ થઈ જાય, કતલખાના બંધ થઈ જાય, મંદિરના ટોકરા વાવવા માટે વૃક્ષો થઈ જાય, પર્યાવરણ શુદ્ધ થઈ જાય, નદી કલકલાટ વહેવા લાગે, આ છોકરાને ફાઇવ સ્ટારમાં ઉતારે અને પીજા ખવડાવે, અરે ગાંડીના ગોપતી શાસનમાં લઈ જા, ડણક દેતો હાવસ દેખાડ, કુદરતની નજીક લઈ જા, તો ખબર પડે કે કુદરત શું કહેવાય, એની સાથે કેમ જીવી શકાય. સંસ્કૃતિ પ્રકૃતિની નજીક જશો તો જ જીવવાની મજા આવશે, તો જ વિકૃતિ જશે. અમે બદ્રી કેદાર એક વાર જતો તો પૂણે નરેન્દ્રનગરમાં મારા મિત્રને એક હોટલ છે, ચા પીવા ઉભો રહું, તો ઋષિકેશથી મેં ફોન કર્યો કે મેં આ રહ્યો, તો બોલે મહારાજજી કાર કે શીશે ઊંચે ઉઠા કે રખના, યાની ભાષામાં એટલે મોટર ના ઘાસ ઊંચા રાખજો આમ ઉપાડે. મેં કહો, બોલે યહાં કે બંદર બિગડ ચુકે હે, એને વાય. મેં કીધું ભાઈ એ વખતો બગડ્યા ને એક વરમ મંડી ગયા, કે આહા એ ગયો ને ત્યાં કાચ પે બધા વાયદરા તરત આવી ગયા, એવો અમારા આવીને કાચ ના આમ આમ કરવા માંડ્યા. વાયદરા કે બીડિયું લાવો, મેં કીધું હા. પણ બદ્રી અને કેદાર જવાની ધાર્મિકતાનો ડીમ ડીમ ને દાવો વગાડનાર નરોધમોએ થોડાક મનોરંજન માટે આ વાંદરાઓને દારૂ પીધા કરી દીધા, વાંદરાઓને બીડીઓ સિગરેટ પીધા કરી દીધા, અને પાછા એમ કે બદ્રી અને કેદારની ધાર્મિક યાત્રા કરી છે. એમ માણસો એમ ધાર્મિકતાનો દાવો કરતા હોય છે. જે પ્રકૃતિની ગોદમાં છે, એમ જે બાળક જન્મ્યું છે, જેને નોટું છાપવાની ખબર નથી, દારૂ વેચવાની ખબર નથી, ચોરી કરવાની ખબર નથી, કતલખાનાની ખબર નથી, માતાના ઉછેરમાં ફેર હોય તો જ કાળો કેર વર્તે. એક્શનના બૂટ ગોળા સુધી પહોંચે જાય, ત્યાં સુધી રિએક્શન આવે થાય. મારે છોકરો 5000 કમાય જાય, એને શું ગુડવો છે? જે આ દેશની સભ્યતા સાથે તાદાત્મ્ય સાધી શકો, 2 કલાક બ્લાઉઝ પીસના મેચિંગ માટે બરોડા પ્રિસ્ટેજમાં રખડી શકો છો, તો આ દેશની સભ્યતાના મેચિંગ માટે કઈ નથી કરી શકતા તમે. ખવરાઓ પીવરાઓ નવરાઓ ધવરાઓ ત્યારે સુંદર મજાના હાલરડા ગાઓ. અમને કીધું બાપુએ ગુજરાતી બોલો, અરે કઈ ન આવડે, ધોળ ધોળ કીર્તન ભજન જે આવડે, જય સ્વામિનારાયણ કયો, રાધા કૃષ્ણ કયો, અમને કઈ વાંધો નહીં, દ્વૈત અદ્વૈત વિશિષ્ટાદ્વૈત જે બોલો એઝ યુ લાઈક, પણ કઈક બોલો જ ખરા, એ લોહીમાં ઉતરશે. જીનેટિક સેલ કહેવાય, એને કોઈ કઈ કરી શકે નહીં, એને બદલાવી શકે નહીં. અમે પૈસા ભેગા કર્યા તો અહીંયા સુરનિવાસમાં હેલિકોપ્ટર લઈને ઉતરે, પણ એની કોઈ કિંમત નહીં, નશો ખલાસ થઈ જાય. જીવ અમે નશાથી જ જીવી છે, હું 24 કલાક નશામાં રહું છું, પણ મેં નશો એવો કર્યો છે કે એ ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી ઉતરે નહીં, બીજી વાર કરવો પડે એવો નશો. માટે આપ સર્વને કરબદ્ધ પ્રાર્થના, આ સુંદર કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતા માતાઓને વિનંતી છે કે આલરડા સુંદર ગાઓ, બાળકની અંદર કવચ નિર્માણ થાય, એ બાળક શિક્ષિત થશે, દીક્ષિત થશે. એકલા શિક્ષિત મનુષ્ય તો આ દેશની ખોર ખોદી નાખી છે. શિક્ષિત મનુષ્ય સ્વકેન્દ્રિત હોય છે, ટૂંકમાં એ સ્વાર્થી હોય છે.
સ્વકેન્દ્રિત મનુષ્ય પોતાના તરસ નું જ વિચારે, સ્વકેન્દ્રિત મનુષ્ય પોતાની ભૂખ નું વિચારે, સ્વકેન્દ્રિત મનુષ્ય પોતાના જ કપડા નું વિચારે. સર્વકેન્દ્રિત મનુષ્ય આ દેશ નો ઋષિ સર્વકેન્દ્રિત છે. માટે કીડિયા મકોડા ને પણ એમ કે આને કીડિયારું પૂરો, એ ગાય નું પણ વિચારે, અરે આ દેશ નો ઋષિ સર્પ નું પણ વિચારે છે. આ દેશ નો ઋષિ સર્પ વિશે પણ વિચારી શકે છે, પશુ પક્ષીઓ વિશે, વૃક્ષ વિશે વિચારે. એનું કારણ એ જ તમારી આયુષ્ય છે, એ જ તમારું આરોગ્ય છે, એ જ તમારી ઓળખાણ છે. ખાતા શીખડાવે, ગાતા શીખડાવે, હાલતા શીખડાવે, બોલતા શીખડાવે, જીવતા શીખડાવે. નહીં તો જીવવાનો અર્થ ખાવ પીવું જલસા. હમણાં ન કીધું ભાઈ ગોરધનભાઈ કે ચાર વાતમાં ધીર ડ્રિંક એન્ડ બી મેરી, ખાવ પીવું જલસા કરો, ધ્યાણ કરીને બી પીવો, મરી ગયા ભાઈ ક્યાં કોઈ ઉઘરાણી આવવાનું છે ક્યાં? એમ હોય જી એટલે જીવવું, વડ એટલે વધવું, ન એટલે નાશ પામવું, એમ જીવન જીવવું વધવું નાશ પામવું. અરે મનુષ્ય દેહ ની કઈ કિંમત નહીં. આહાર નિદ્રા ભય મેધુરજ્ય સામાન મેધત પશુ ભી નરાણામ ધર્મો ઇતેષામ મધો અધિકઃ. ધર્મ નું રક્ષણ કરશો તો તમારું ધર્મ રક્ષણ કરશે. ધર્મનું રક્ષણ કરવું જોઈએ. તો આજનો આ મંગલ અવસર છે, તમે આ ધર્મસભાની અંદર બેઠા છો, અહીંથી કંઈક એવો નિયમ ઠોસ કદમ, આ પ્રસંગ યાદગાર બની રહે જીવનની અંદર, કે હું આ મારા પૈસા કોઈ ગરીબના વિદ્યાર્થીઓની ફી ભરવાની અંદર વાપરીશ, આજથી વ્યસન ફેશન બંધ. આ પૈસા હું મારા ગામના વિકાસની અંદર વાપરીશ. આ પૈસા હું કોઈ ગરીબ બેનને હંચો લઈ દઈશ. આ પૈસા હું કોઈ ગરીબ માણસને ગરમ કપડાં લઈ દઈશ શિયાળામાં. ટૂંકમાં સત્કર્મ તરફ ડ્રાઈવર થાવ એ પોઝિટિવ એટીટ્યુડ છે. અને સત્કર્મનો અર્થ જ છે, સત્કર્મ સ્વયમેવ આશીષ, તું સત્કર્મ એ જ આશીર્વાદ છે. પછી તમારે ભીખ નહીં માંગવી પડે. આ શીખ જો જીવનની અંદર ઉતારશો તો સારું કામ કરતા શીખો તો કામ બની શકશે. એટલા માટે સ્વચ્છતા આવશ્યક છે, પવિત્રતા અનિવાર્ય છે, સગવડતા આવશ્યક છે, સમજણ અનિવાર્ય છે. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે, સંસ્કારથી જીવન જીવાય એમાં જ બહુ મજા છે. માટે માતાઓને વારંવાર મારી કરબદ્ધ પ્રાર્થના છે કે તમારી પ્રજા 6 વર્ષ સુધી તમારી પાસે હોય છે ત્યાં સુધીમાં તમારે એને જેવું બનાવવું એ બની જાય. પથ્થર ને કંડારવો હોય ત્યારે એને રામ બનાવો, કૃષ્ણ બનાવો, એ તમારા ચિત્તમાં રહેલા સંસ્કારો ઉપર આધાર છે. ચિત્તમાં શું છે એના ઉપર તમારું હિત સમાયેલું છે. સતી સ્ત્રીના ચિત્તમાં પતિ હોય છે, ભક્તના ચિત્તમાં ભગવાન હોય છે, યોગીઓના ચિત્તની અંદર બ્રહ્મ હોય છે, શહાદતોની શંખાઉલીના ચિત્તની અંદર શહીદોના ચિત્તમાં રાષ્ટ્ર હોય છે. તમારા ચિત્તમાં શું હોય છે? બીડીઓનું માકસ, પૈસાના બંડલ, કચરો. અને પાછા કહેતા મારું નામ રામજી, મારા આમ અરે તારી કિંમત શું ભાઈ? ડીવેલ્યુએશન લાઈફ છે તારી, કોઈ કિંમત નથી. તું તારી બાપ નું બિરુદ સમ નથી, તારી માની કુંખ નથી ઉજળી કરી શકતો. એટલા માટે અત્યારની પરિસ્થિતિ એ છે, સાંપ્રત કાળ એવો છે કે શિક્ષિત હોવું એ આવશ્યક છે, પણ દીક્ષિત પણ હોવા જોઈએ, આપણે કેળવાયેલા હોવા જોઈએ. પરમ દિવસે જો માલપરા તો લાઠિયા પરિવાર નો કાર્યક્રમ હતો ઢસા પાસે, શિક્ષિત ઘણા માણસો છે અત્યારે, 2+2=4 એમ બધાને આવડી જાય, પણ અમારી બા છે, અમારો દેશ છે, અમારું ગામ છે, અમારો બાપ છે, અમારી માં છે, અમારો ભાઈ છે, એ ભાવના ક્યારે આવશે? તમારા છોકરાઓને બિનજરૂરી ખીચાવાળા ચડ્ડીઓ પેન્ટ પહેરાવે, આટલા મોટા સોટા લબડતા હોય પાટલું ને પટ્ટા, કાંઈ કામના નહીં. એની ચડ્ડીઓ બનાવવા બિહારના નાગા છોકરા છે, એની ચડ્ડીઓ પહેરતા થઈ જાય, એને રાષ્ટ્ર ભાવના કહેવાય, એને દેશ પ્રેમ કહેવાનું. નકામી શોભા કરીને શું ફાયદો? માઇગ્રેશન બંધ થઈ જાય, તમારા સંતાનોમાં સારા સંસ્કાર આવી જરૂર છે. વૈજ્ઞાનિક શોધખોળનો ઉપયોગ કરો, વિવેકથી ઉપયોગ કરતા શીખો, હાઉ ટુ યુઝ. અમેરિકાની અંદર સ્વચ્છતા છે એ સત્તાના કારણે છે, કે ઉપગ્રહ છે, જો એક કાગળી બહાર નાખો તો ઉપગ્રહ છે ને એ સીધું જ બેંકને માહિતી આપે ને એકાઉન્ટમાં 500 રૂપિયા કપાઈ જાય, એટલે એ જખ મારીને માણસો સત્તા એ સ્વચ્છતા રાખે છે. સમજાય છે? અનુશાસન સત્તાના માધ્યમ દ્વારા છે. અને અહીંયા માં બીમાર હોય ત્યારે દીકરો કલેક્ટર હોય તો એ ઓફિસે ન જાય, એની બાના પગ દાબે, એ સંસ્કારની પ્રધાનતા છે, વિવેકની પ્રધાનતા છે. એનું કઈ કપાઈ જતું નથી, પણ એનું મપાઈ જાય છે, એનું સંતાન છે. અનુશાસન મસ્ટ બી ઓબે, કોઈ હોય જ ન હોય કઈ નહીં. ઈશ્વર મનુષ્યાનામ હૃદય તિષ્ઠિતો, અર્જુન અંદર બેઠો છે. એટલા માટે આ દેશ પડી ગયેલા ઉભો કરવા વાળો આ દેશ છે, તોડવા વાળો નહીં, જોડવા વાળો દેશ છે. કાર્પણ્ય દોષો કહતા સ્વભાવ પૂછામિ ત્વમ ધર્મ સમુદ્ર જેદા ય શ્રેષા નિશ્ચિતમ બ્રુવિધન મે શિષ્યસ્તેમ સાધિમાન ત્વમ પ્રપન્નમ. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન એમ કઈ નીચે ઉતરી ગયો, ભગવાને નિશાળ ખોલી, કૃષ્ણમ વંદે જગદગુરુ કૃષ્ણસ્ત ભગવાન સ્વયં રસોવેશ બ્રહ્મ, અને અર્જુન ને શીખડાવી દીધું, માખ લેબ્યો ઉતિષ્ઠ પરંતપ યુદ્ધસ્થ કરું નૈત્રગુણ્ય ભવાર્જુન. છેવટે અર્જુન ને એમ કીધું,
કે સર્વધર્માન પરિધિજ મામિક શરણ બજ ઈ જ અર્જુન પાસે ભગવાને બોલાવ રહ્યું નષ્ટો બહુ સ્મૃતિ લબ્ધવા પ્રસાદાદ અચ્યુત ઋષિએ વચનમ દવા. આપણે મારી આપ સૌને કરબદ્ધ પ્રાર્થના, ધર્મ ની વ્યાખ્યાઓ તો તમે સાંભળી, અહીં જેટલા યુવાન છે એ યુવાન ને વિનંતી છે કે તમે રાષ્ટ્રની ઓળખાણ છો, આબરૂ છો, કવચ છો, પ્રાણવાયુ છો, તમારું જીવન એવું હોવું જોઈએ, તમે આ રાષ્ટ્ર માટે કઈક કરી છૂટો, તમારામાં રાષ્ટ્ર ભાવના હોવી જોઈએ, રાષ્ટ્રપ્રેમ હોવો જોઈએ. માતાઓને પણ વિનંતી છે કે આ દેશ આરીસાનો નહીં, આ દેશ આદર્શનો દેશ છે, આ મેડિટેશન લાઈફ નો દેશ છે, મિરર લાઈફ નહીં. અહીં બેંક બેલેન્સ ની કિંમત નથી, અહીં માઇન્ડ બેલેન્સ ની કિંમત છે. અમારી પાસે કઈ નથી પણ માઇન્ડ બેલેન્સ છે, એટલે જો બાપુ ગયો છો ને તમે સાલ ઉડાડો ને બધું પૈસા બખા ગાડી હોત છે આવી જાઓ અમારામાં, પણ ફેરફાર ચાલે નિર્ણય અફર. સાધુ 24 કલાક સાધુ હોય એટલે પૂજાય છે, સરિતા 24 કલાક સરિતા એટલે પૂજાય છે, સૂર્ય 24 કલાક સૂર્ય એટલે પૂજાય છે. એના સ્વભાવમાં વિકૃતિ જ ને, ગોળ ગળ્યો લાગે છે એટલે ઉપયોગ થાય છે, મીઠું ખારું લાગે છે એટલે ઉપયોગ થાય છે. એનામાં એ ગુણનો એ સ્વભાવનો કન્ટિન્યુટી પાવર છે, એમાં ક્યારેય વિકૃતિ ઉભી નથી થતી એટલે એનો ઉપયોગ સરળ થઈ જાય છે. માણસના ઉપયોગ એટલી બધી સરળતા નથી, કારણ એ ક્યારે ફગી જાય ને ફરી જાય નક્કી નહીં, એટલા માટે આ ઘટના શરૂ થાય છે, એટલે આ બધું કરવામાં આવે છે. સ્વભાવ નિર્માણ થઈ જાય એટલે કાર્યગુરુ થઈ જાય. રામ એ સ્વભાવ છે, કૃષ્ણ એ સ્વભાવ છે, એટલા માટે આજ દિવસ સુધી એનો પ્રભાવ છે, એના ભાવ દૂર કરી શકાય છે. એમ આપણો સ્વભાવ નિર્માણ થયો. સાધુ 24 કલાક સાધુ હોવું જોઈએ, નહીં વિડીયો ઉતરે કોઈ ભાંગી નાખે. એટલા માટે આપ સર્વને કરબદ્ધ પ્રાર્થના. છેલ્લે દ્રષ્ટાંત એમ મારું વક્તવ્ય સમાપ્ત કરીશ. બાપુ આવ્યા છે, અહીં ઘણા સંતો આવ્યા છે, ગોંડલ મંડળના છે, ગિરનારથી આવ્યા છે, જુદી જુદી જગ્યાએથી આવ્યા છે. તમારું ભાગ આજ સદભાગ્ય બન્યું તમારા ગામનું કે તમને આવો સુંદર લાહો પ્રાપ્ત થયો છે. આવા સંતો શિવ છે, ભૌતિક શાસ્ત્રનો એવો નિયમ છે, ફિઝિકલી એવો નિયમ છે, જે આ વસ્તુ સ્થિર થાય ત્યાં બધી વસ્તુ ઢસડાઈ ને આવે. સાગર સ્થિર છે એટલે બધી પૃથ્વી ઢસડાઈ ને આવે છે. જ્યાં સ્થિરતા હોય ત્યાં બધું ઢસડાઈ ને આવે. એક સિંદુરવાળો પાણો લગાડીને કહી દો ખોડિયારમાં છે એટલે બધા નાળિયેર આવવા માટે, સફરજન આવવા માટે, કેળા આવવા માટે, પૈસા હોત આવવા માટે, અગરબત્તી ગુગળ બધું આમ સ્થિરતા આવે ને એટલે બધું આવવા માટે. સ્થિરતા આવે ને બીજું કઈ ન આવે તો કઈ નહીં, ઈશ્વરને ઝખ મારીને આવવું પડે. હરિશ્ચંદ્રમાં સત્ય સ્થિર થઈ ગયું, ભગવાન હરી ગયો. મીરામાં સત્ય સ્થિર થઈ ગયું, સબરીમાં સ્થિર થઈ. તમારામાં એક વિચાર સ્થિર થઈ જાય તો પોઝિટિવ એવો નિયમ છે, આકાશથી પૃથ્વી સુધી સમ્યક દર્શન થઈ જાય. વિચાર સ્થિર થઈ જાય એટલે કુદરતની સહાય શરૂ થઈ જાય, ઈશ્વરની મદદ શરૂ થઈ જાય. એનું ઝેર અમૃત થઈ જાય, એના લોહના સ્તંભમાંથી નરસિંહને પ્રગટ થવું પડે. બુદ્ધિ દોડાવશો જ નહીં, ત્યાં બુદ્ધિ દોડાવશો જ નહીં. એ પોઝિટિવ એટીટ્યુડનું મેઇનમમ દર્શન છે, એ શ્રદ્ધાનો વિષય છે. નો સેકન્ડ થોટ એટ ઓલ, બીજો વિચાર જ નહીં. હું એકવાર ઘણા વર્ષો પહેલા ભાઈબી ચંદ્રચૂડ આપણા સુપ્રીમ કોર્ટના જજ, ઘણા વર્ષો પહેલા બોમ્બેમાં એકવાર પ્રવચન ચાલુ હતું, અને જે કૃષ્ણમૂર્તિ અમે નીકળ્યા તો રોડ પર કોર્ટ મેળી તો અમે નહીં રાઘવાનંદ સ્વામી અંદર ગયા તો પેલા તો અંદર નો પ્રવેશ આપ્યો, કારણ કે અમે 2 દિવસ નાયા નતા અને કપડા હતા મેલા ને દાઢી દૂર ચડી ગયેલી. તો વોચમેન કે નો નો એન્ટ્રી. મેં કહીને એમ થયું કે આખો માગો વાળા ખાવા હટાયો. મેં કીધું ભાઈ અંદર જાવ તો ડેલે બાંધ્યા ઉભા રહી છું એમાં શું. ત્યારે અહીંયા પેલા વાઈબી ચંદ્રચૂડ એટલે આપણે સુપ્રીમ કોર્ટના જજનું પ્રવચન થતું, એક વાક્ય સરસ બોલ્યા મેં સાંભળ્યું. એમને એમ કીધું અમે ચુકાદો આપી દઈએ પછી બીજો ચુકાદો હોય જ છે. એ તો ઇંગ્લિશમાં બોલતા પણ તમે સમજી ગયો એટલે એમ કે અમે ચુકાદો આપી દઈએ ને દાખલા તરીકે આમ ફાંસી પછી બીજો ચુકાદો હોય જ છે. પણ એમણે તરત જ લાઈન કાપી નાખી, આ વાક્ય ફક્ત માણસો માટે છે, સંતો માટે નહીં. તો આપણને એમ થાય કે આવું કેમ કીધું હશે. તમારે દુઃખી થવું પડે છે બીજા કઈક કે ત્યારે, તમને કોઈક મૂર્ખ કે ત્યારે, કોઈક ગાંડો કે ત્યારે તમને દ્વેષ ઉત્પન્ન થાય છે, અને વખાણ કરે ત્યારે રાગ ઉત્પન્ન થાય છે. હલબલી જાઓ છો, બાજવા તૈયાર થઈ જાઓ છો, શરણાગતિ સ્વીકારી લો, ટૂંકમાં કઈ અવળું અવળું થઈ જાય છે. એનું કારણ તમે નિર્ણય નથી કર્યો. એટલા માટે જયારે એકવાર નિર્ણય કરી લીધો અને બીજી વાર નિર્ણય ન કરવો પડે તો જગતની 80-80. જેને પોતાના સરદાર વલ્લભભાઈ પટેલે નિર્ણય કરી લીધો હું રાષ્ટ્ર માટે છું, પત્ની મરી ગઈ એવો તાર ચાલુ વકીલ હતા આવ્યો હતો, સાંજના 6 વાગ્યા સુધી મહાપુરુષ કોર્ટમાં ઉભો રહી શક્યો, કારણ કે એને નક્કી કરી લીધું હતું હું આ રાષ્ટ્ર માટે જ છું. જે તમારા દાદા ખાલી જય બોલવા જ કઈ વળે નહીં.
એટલા ખાતર નક્કી થઈ જવું જોઈએ. શું વાત કરતો ભૂલી ગયો? જે કોઈ મહાપુરુષો થઈ ગયા એ બધાએ નિર્ણય કરી લીધો છે, એટલે એનો પરિણય થયો છે. નિર્ણય વગરના પરિણય ફેલ જાય છે. જોજો, હકપણ એટલે નિર્ણય અને પરિણય એટલે લગ્ન. આ અમુક નિર્ણય વગર ના થાય છે ને પરિણય ફેલ ન જતા નખાતા હે. નિર્ણય એટલે શબ્દ અને પરિણય એટલે રૂપ. નિર્ણય થઈ જવો જોઈએ વચન. એટલા માટે પહેલા મેં કીધું કે મનુષ્યનો વ્યવહારમાં ધર્મની પ્રધાનતા હોવી જોઈએ, સત્તાના ન્યાયમાં ધર્મની પ્રધાનતા હોવી જોઈએ, અને દેવતાઓની નીતિની અંદર ધર્મની પ્રધાનતા હોવી જોઈએ. તો જીવવાની મજા આવે, આવો સુંદર મંગલ અવસર પ્રાપ્ત થયો છે. માટે વિચારને સદીવ પ્રધાનતા આપી, અને એ વિચાર એ પોઝિટિવ હોવો જોઈએ. અને પોઝિટિવ વિચાર છે એ જ્યારે કોઈ ન સ્વીકારે તો પછી કઈ તાળીઓ ન પડાય, કઈક મંજીરા ન વગાડાય, તો કહો પાર્થ ને ચડાવે બાણ નક્કી. એટલે અને છેલ્લે શ્રદ્ધાની મારો વક્તવ્ય સમાપ્ત કરું. શ્રદ્ધા એ અંધકરણની આંખ છે. આપણી પાસે શ્રદ્ધા છે જ નહીં, શ્રદ્ધાવાળા બહુ ઓછા માણસો હોય. અત્યારે જો કેટલાય માણસો ખોડિયારમાં અને ચાઉન્ડમાં હાલીને કેટલા જાય છે રોડ ઉપર. હું એનો વિરોધી નથી, ડાયાબિટીસ હોય વધારે હાલત સારું મને છે એટલે. પણ એ ખોડિયારમાં જઈને ચુંદડી પહેરાવે 500 રૂપિયાની, બે કિલો કેસરના પેંડા ધરાવે. આ એની બા છે ને એ વૃદ્ધાશ્રમમાં ઠેબા ખાધી હોય. ઓલી નોકરાણી છે તમારી, તમારી માં ને તમારો હાર સ્વીકારે છે તો અમે નો કંઈક પેલા દેવું હે? એમ બખડતંત્ર હાલતું હશે ચાલ એવું હાલે. એમ ઘણા માણસો હો ઉલ્લુ કે દુનિયામાં જીવે છે એવું છે. હું કોઈ બાબતનો વિરોધી નથી. પ્રાયોરિટી મસ્ટ બી પૂજા કરવી જ જોઈએ, પ્રાર્થના કરવી જ જોઈએ. આ મંદિરનો વિષય તો બહુ મોટો છે, સાયન્સ છે. મંદિર નીચેથી ગોળ હોય, ઉપરથી સાંકડું હોય છે. ઘુમ્મટ છે, હાઉ ટુ ક્રિએટ એનર્જી, શક્તિ ઉત્પાદનનું સ્થાન છે. અને જે શિખર છે એ એક્સપાન્સ સ્ટેશન છે, શક્તિને વિશ્વ કલ્યાણ માટે મોકલવાનું સ્થાન છે. ઘુમ્મટમાં શક્તિ ઉત્પન્ન થાય, આપણે ઘુમ્મટ છે. એટલા માટે જ મંત્ર જાપ કહેવામાં આવે. મંત્ર જાપ જેટલો કરશો એટલું ચિદાકાશની અંદર વિચાર હંમેશા ઉપરથી ભરાય, વસ્તુ હંમેશા નીચેથી ભરાય. ખાંડ તેલ ગોઠવો નીચે જ ગોઠવાય, વિચાર ઉપરથી. એટલે જો તમે બધા વિચારના પકડવાના સાધનો ઉપર છે ટાવરના, આપણે કાની આય છે નગર ગોઠણે ન ચોટાડે આય છે, વિચાર ઉપરથી જ આવે. એટલા માટે આપ સર્વને કરબદ્ધ પ્રાર્થના, બધા જન્મની અંદર મુખનું સુખ ભોગ્યું, મનુષ્ય અવતારની અંદર કાનથી કંઈક ખાતા શીખો તો ભાન આવશે. એટલા માટે સત્સંગની અંદર તમે બેઠા છો. સત્સંગમાં રચો પચો રહે તો જ હાચું સમજાય, જગતનું ઝેર ચડે ને સરળ એ જ ઉપાય. એટલા માટે શ્રદ્ધા હોવી જોઈએ. માન્યતા નહીં, માન્યતા ફાઉન્ડેશન હોતું જ નથી, માન્યતા પાયો હોતો જ નથી. માન્યતા પાયા વગરની ઇમારત છે શ્રદ્ધા. શ્રદ્ધા હોવી જોઈએ, અને શ્રદ્ધામાં બીજો વિચાર ન હોવો જોઈએ. દૂજો નાય ઔષધમ જાનવી તો એમ કહી દઉં નારાયણ હરિ. એનું એક દ્રષ્ટાંત આપી વક્તવ્ય સમાપ્ત. એકવાર કોઈ જાતિ ઉપર દ્રષ્ટાંત હોય ને તો દ્રષ્ટાંત હંમેશા સિદ્ધાંત સાબિત કરવા માટે હોય છે, કોઈને ઉતારી પાડવા માટે હોતું નથી. દેખાણ ધ્યાન રાખવું, દ્રષ્ટાંત તરફ દ્રષ્ટિ રાખવી. દ્રષ્ટાંત તરફ એક વાણીઓ તુલસીદાસજી બાપુ પાસે જઈને, તુલસીદાસજી મહાત્મા પાસે જઈને બેઠો 29 દિવસ સુધી આવીને મૂંગો બે રે. 30માં દિવસ તુલસીદાસજી કીધું, કેમ ભાઈ તું અહીં બે મૂંગો? તારે કાંઈ કામ છે તો ખા. કે મેં એવું સાંભળ્યું છે ભગવાન રઘુનાથ સાથે આપ રોજ વાત કરો છો, મારી ઈચ્છા છે મારા રામ હરે વાત કરી દર્શન. એટલે એમાં હું કે એટલે જ મૂંગો બેઠો. તુલસીદાસજીએ તરત મ્યાનમાં જ તલવાર કાઢીને એને પકડાવી, હાલ હવારમાં પાદરમાં પ્રાકડવાય છે એમ મૂઠ છે ને દ્રબીને ખોડ દીજે. મૂઠ એટલે સમજાય ને તલવાર. અને પીછી ઉપર જય શ્રી રામ કહીને પડજે, એટલે તરત ભગવાન હાજર. સંત બચન પરમ હિતકારી, વાણીઓ તલવાર બે ભેગું થયું, બડા મજા ઉપાડ્યું કરું પણ લાલચંદ લાલચંદ ગયો. આખી નાઈટ વગા કાઢ્યો, એ હવારમાં વહેલો ગયો પાદરમાં જઈ મૂઠ દ્રપી દીધી ને તલવાર ઉભી રહી. વાણિયા મજો ફરવા માંડ્યો પડવાને બદલે ગોળ ગોળ. ઈ તો ઠીક કે માથા કુદીને પડી ભેટીનું શું થાય? આ પૈસા ને ચાંદી ને જમીનનું શું થાય છે? ગોળ ગોળ ફરે સમજે. એ કે બૈરા છોકરાનું શું થાય? ઈથી નબળો વિચારાયો. એ કે બાવાનો હું ભરાવો ચડાવી મારા ટાળે ત્યાં શું ખબર પડે? સજ્જનો વિશે જયારે, શાસ્ત્રો વિશે જયારે આવો નબળો વિચાર આવે ત્યારે વિનાશ શરૂ થાય. એ ગાબરા દરબાર વાહું ગયેલા હોય ઘોડા ઉપર આવે. પાંચમ શેઠ તમને કોઈ ગાળ દીધી હોય તેને જીભ કાઢી નાખું. તમારી સામે કોઈ આંગળી છીંધી હોય તેની આંગળી કાઢી નાખું. તમે મારા ગામનું નાક છો, નગર શેઠ છો, તમે આપઘાત કરવા આવ્યા કે તલવાર ને? એ કે આપઘાત કરવાની કેવો? તુલસીદાસ બાપુ એમ કીધું, એમમાં જય શ્રી રામ કઈ પડે ને ભગવાન મળે એમ. તરત ઘોડા પર થેટ ઉતરીને ભેટ છોડી નાખી. બીજો વિચાર એમને સીધા તલવાર ઉપર કૂદીને પડ્યા, જય શ્રી રામ. ત્યાં ભગવાન હાજર દરબાર ને ભગવાન વાત કરો, મને વાણી એકો રહી ગયું.
હનુમાન ભગવાન વાત કરવા માંડ્યા, વાણીઓ દરબારનો માવડો પકડીને કે બાપુ કોનિયારે બોલો, બાપુ કોનિયારે બોલો, પણ શું કાંઈ હું જવાબ આપે. થોડીક વાર થઈને ભગવાન અંતર ધ્યાન દે, વાણીએ પાછું પકડ્યું, વાસ્કુર બાપુ કોનિયારે વાત કરતા, તમે કયો ખરા કોનિયારે વાત કરતા, એ કે છે જોતો નહીં બોલતો નહીં, જે બોલતો જોતો નહીં, કે હું તને કે એવી સ્થિતિ હતી. એમ આપણે બધા વાક્યો ઉપર સાંભળ્યા ભાવ રાખી આ દેશની અદશા થાય. અત્યારે જો એમ જાહેર કરી દેવામાં આવે કે ધારિયાધર તાલુકાના બધા ટીવી ટાવર, આ અમરેલી લાઠીના બધા ટીવી ટાવર છે એ બંધ કરી દેવામાં આવે, તો તમારા મોબાઈલની કિંમત શું? અત્યારે આ બધા આઈટીઆઈ આઈડિયાના, બીએસએનએલના કે ગમે એવી કંપનીના બધા ટાવર છે રહ્યા, એ બંધ કરી દેવામાં આવે, તો તમારા મોબાઈલની શું કિંમત? કાંઈ ખરી? હે, એમાં દેશના પોઝિટિવ વિચારોની કોઈ કિંમત નથી. એનું કારણ, આ વિચારો પસાર થવા દે એવા યુવાનોનો આ દેશમાં દુકાળ પડ્યો છે. દુકાળ સત્યમ ભરત ધર્મમ ચરહ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. આ ટાવર છે ને, એમાં તમારો વિચાર પસાર થાય ત્યારે બીજા મોબાઈલ સુધી પહોંચે. એમ આ દેશનો પોઝિટિવ એટીટ્યુડ આચરણના માધ્યમ દ્વારા તમારા જીવનમાંથી પસાર થાય ને, ત્યારે તમારી પ્રજા સુધી પહોંચે, ત્યારે તમારી શેરીમાં જાય, ત્યારે તમારા ગામમાં જાય, ત્યારે તમારા તાલુકામાં જાય, ત્યારે તમારા જિલ્લામાં જાય, ત્યારે તમારા રાજ્ય રાષ્ટ્રમાં વૈશ્વિક કલ્યાણમાં જાય. આ ઋષિ મુનિઓની ઉદાત ભાવના હતી. માટે આ દેશના પોઝિટિવ વિચારોને આચરણના માધ્યમ દ્વારા જીવત રાખી વિશ્વના ખૂણા સુધી પહોંચાડવા પ્રયત્ન કરો. એટલા માટે કહેવામાં આવ્યું, આચાર પ્રથમો ધર્મ, આચરણ એ જ પ્રથમ ધર્મ છે. મસ્ટ બી એન એક્શન, આચરણની અંદર છે તો જ જીવવાની મજા આવશે. બકવાસથી કાંઈ થતું નથી, વાણી વિલાસથી કાંઈ થતું નથી. એટલા માટે વિચાર એ ઔષધ છે અને આચાર એ આરોગ્ય છે. આરોગ્ય ઈચ્છતા હો તો સાત્વિક આહાર લ્યો, સાદા વસ્ત્ર પહેરો. સાદગી જીવનની અંદર માંદગીને દૂર કરે છે, આબાદીને પ્રધાનતા આપે છે, બંદગી સિદ્ધ કરે છે, જિંદગી પવિત્ર બને છે. એટલા માટે સાદગી, સંત સમાગમ, શાસ્ત્રોનું અધ્યયન, સાદા વસ્ત્રો, બાળકોમાં સારા સંસ્કાર, વૃક્ષ વાવતા શીખવું, પર્યાવરણ ને હંમેશા સ્વચ્છ અને પવિત્ર રહે એના માટે પુરુષાર્થ લઈ લ્યો એ જીવનની બહુ જ મહત્તા છે. આજના પવિત્ર પ્રસંગે ભગવાન આશુતોષ સુરેશ્વર મહાદેવ આપ સર્વેના જીવનની અંદર બસ સદબુદ્ધિ આપે, સત્કર્મ કરવાની પ્રેરણા પૂરી પાડે, પરસ્પર દેવો ભવની ભાવના, ભાઈચારાનો વિકાસ થાય, પ્રેમથી જીવતા શીખો, એ જ મંગલ પ્રેરણા હો. મારી વાણીના વિરામ આપું છું. સુરેશ્વર મહાદેવ કી